શું નક્ષત્ર પરથી વરસાદના વર્તારાને મૃગશેષ નક્ષત્ર પરથી ચોમાસાનું અનુમાન જાણો આઠ જૂને બેસવાનું છે મૃગશેષ નક્ષત્ર આઠ અને નવ જૂને રાજ્યમાં ફૂંકાશે આંચકાનો પવન સમુદ્રમાં પણ ભારે હિલચાલ જોવા મળશે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે મૃગશેર્ષમાં આંચકાનો પવન ફૂંકાય તો સારો વરસાદ થાય તેવું કહેવાય છે મૃગશેષમાં પવન ફૂંકાતા પંદરથી સત્તર જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે આવા સમયે સમયવાહી પ્રવાહનું જોર વધશે અને ચોમાસાની પેટર્ન પણ નિયમિત રહેશે ટૂંકમાં આઠ નવ અને દસ જૂને સમુદ્રમાં પવનની ફેરબદલી થશે અને થી અગિયાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે નૃક્ષેદ નક્ષત્રમાં આંચકાનો પવન વાવો જોઈએ અને પવનો જે છે એ સમુદ્રમાં બદલાતા હોય છે લીધો એટલે આ બદલાતા પવનો જે છે એ ઘણી વખત સમુદ્રમાં ભારે હલચલ જોવા મળતી છે આથી માછીમારોને આ અરસામાં દરિયો ન ખરવા ખેડવો સારો રહે અને આ જે નૃક્ષેદ નક્ષત્રમાં આંચકાનો પવન વાય તો આદરામાં વરસાદ થાય એવું કહેવાય છે પણ વરસાદ તો લગભગ 那你表示你没这些。